નમસ્કાર, ડીબીલાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પંચમહાલ જિલ્લા પોલીસ બેડાની અંદર ખળભળાટ મચાવી મૂકે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તારીખ 13 જુલાઈ 2024 રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સ દ્વારા ઘુગંબા તાલુકાના દામાઓ પોલીસ મથકની હદમાં આવતા ગુણેશિયા ગામે રેડ કરવામાં આવી હતી, પ્રોહિબિશનની રેડ કરવામાં આવી હતી અને વિજિલન્સ દ્વારા 37,00,034,000 જેટલાનો વિદેશી દારૂનો બહુ જ મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો ઝડપાતા દામાવા પોલીસ મથકની હદમાં આવતું આ ગુણેશિયા ગામ એકદમ લાઇમલાઇટમાં આવ્યું હતું. વિજિલન્સ દ્વારા જે તે સમયે રેડ સમયે બે બુટલેગરોની આરોપી તરીકે ધરપકડ પણ કરવામાં આવી હતી અને ગૃહ વિભાગના પરિપત્ર અનુસાર જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી વિજિલન્સ દ્વારા પ્રોહિબનો જથ્થો ઝડપી પડવામાં આવે, દારૂની રેડ કરવામાં આવે અને દારૂનો જથ્થો જો ઝડપાય તો જે તે પોલીસ મથકના પીએસઆઈ અને બીટ જમાદાર સહિતના કર્મચારીઓ સામે સવાલો ઊભા થતા હોય છે અને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે આજે દામાઓ પોલીસ મથકના પીએસઆઈ ડીએચ રાઠોડ સહિત અન્ય 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે પંચમહાલ જિલ્લા પોલીસ બેડાની અંદર ખળભળાટ મચી ગયો છે. વિગતે વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થોડા દિવસ અગાઉ આ ગુણેશિયા ગામની અંદર પ્રોહિબિશનની રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન 37,00,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા સમગ્ર પંચમહાલ સહિત ગુજરાતનું પોલીસ વિભાગ પણ દોડતું થયું હતું અને ગૃહ વિભાગ સુધી આ વાત પહોંચી હતી. જે તે સમયે આપણે એના ન્યૂઝ પણ બનાવ્યા હતા અને ગૃહ વિભાગ દ્વારા આ જે તે વિસ્તારમાંથી આટલો મોટો જ્યારે દારૂનો જથ્થો ઝડપાય છે ત્યારે જવાબદાર અધિકારીઓ સામે, પોલીસ કર્મચારીઓ સામે શું પગલાં લેવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે તેવું કહ્યું હતું. તેના ભાગરૂપે આજે પોલીસ વિભાગ દ્વારા દામાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવતા પોલીસ બેડાની અંદર ખળભળાટ મચી જવા પામ્યો છે.